વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે શમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્ર ઉતારી અને વિધિવત તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ આજના વિજયાદશમીએ જગત જનની માં જગદંબા દ્વારા આજના દિવસે મહિષાસુર નામના રાક્ષસનો પણ વધ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ભગવાન શ્રી રામ દ્વારા આજના દિવસે રાવણ નામના રાક્ષસનો પણ સંહાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિજયાદશમીના પાવન પર્વે નિમિત્તે સમસ્ત ક્ષત્રિય ખાટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા યાત્રાધામ વીરપુર જલારામ ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી પરંપરાગત વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે આજના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા જગત જનની માં જગદંબાએ પ્રાર્થના પણ કરવામાં આવી હતી કે જેવી માતાજીએ રેતીઓનો સંહાર કર્યો તેવી જ રીતે સમગ્ર વિશ્વમાં કોરોના નામનો રાક્ષસ ફેલાઈ રહ્યો છે તે રાક્ષસનો પણ નાશ થાય અને સમગ્ર વિશ્વને કોરોના વાયરસની મહામારીમાંથી તારે તેવી જગતજનની જગદંબા અને માતાજીને આજના દિવસે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જય માતાજી, જય રામનાથ. આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય ખાટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વીરપુર મુકામે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ હતું અને ક્ષત્રિય ખાટ રાજપૂત યુવા શક્તિ સંગઠનના યુવાનો દ્વારા પોતાના શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરેલ હતું. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ વખતે અધર્મ પર ધર્મનો વિજય મેળવવા માટે પાંડવોએ પોતાના શસ્ત્રો શમી નામના વૃક્ષ ઉપરથી ઉતારી અને એનું પૂજન કરેલું હતું. એ જ ક્ષાત્ર ધર્મ નિભાવવાની પરંપરા નિમિત્તે અમે આજે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે એક ક્ષત્રિય તરીકે અમારા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરેલ છે. જય માતાજી. આજરોજ વિજયાદશમીના દિવસે મા નવદુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો નાશ કર્યો હતો, એવી જ રીતે શ્રી રામ ભગવાને રાવણ નામના રાક્ષસનો નાશ કર્યો હતો. તો આજ વિજયાદશમીના દિવસે સમસ્ત ખાટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા એક શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું. બધા યુવાનોએ શસ્ત્ર પૂજનનું કરે અને જે આ વિશ્વમાંથી અત્યારે સંકટ આવી ગયું છે કોરોનાનો વાયરસનું, એનો નાશ થાય એવી મા જગદંબાને પ્રાર્થના કરી. રિપોર્ટ કિશન રાજપૂત સાથે સંજય રાજ બારોટ વીરપુર.